સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા તાજેતરમાં કિશન બરવારની હત્યાને લઈને આવેદન પત્ર આપ્યું. ધંધુકા મુકામે હિન્દુ યુવાન કિશન ભરવાડની જાહેરમાં ફાયરિંગ કરી હત્યા કરનાર વિધર્મીઓ સંડોવાયેલા હોય અને તેઓની તાત્કાલિક ધોરણે ધરપકડ કરી સમાજમાં દાખલો બેસે તેવી કડકમાં કડક સજા કરવામાં આવે અને ભવિષ્યમાં આવા પ્રકારના કૃત્યો ફરીવાર ન બને તે માટે કડકમાં કડક પગલાં ભરી કાયદેસરની કાર્યવાહી કરીને યોગ્ય પગલાં લેવા વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળ દ્વારા પ્રાંતિજ પ્રાંત કચેરી ખાતે આવીને પ્રાંત કચેરીના શિરેસ્તેદાર બીકે શાહને આવેદનપત્ર આપીને આરોપીઓને કડકમાં કડક સજા થાય તે માટે રજૂઆતો કરી હતી. તો આ પ્રસંગે મેહુલસિંહ ઝાલા, ગોવિંદભાઈ પટેલ, ભગવતીબેન પટેલ, પસા રાજા, સંદીપ શાહ સહિત વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળના કાર્યકરો ઉપસ્થિત રહીને આવેદનપત્ર આપ્યું હતું. જીલ રાવલ, ZSTV, પ્રાંતિજ. તાજેતરમાં ધંધુકા મુકામે જે હિન્દુ યુવાનોની જાહેરમાં ફાયરિંગ કરી અને ગોળી મારી અને કિશન ભરવાની જે હત્યા કરવામાં આવેલી તેના અનુસંધાને આજ રોજ અમો વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળની ટીમ દ્વારા આવેદનપત્ર નાયબ કલેક્ટર સાહેબને આપવામાં આવેલું છે, જેમાં નરાધમ અને જે વિધર્મીઓ છે એમના સામે કડકમાં કડક કાર્યવાહી થાય, સમાજમાં દાખલો બેસે અને ફરી વખતે આવું કોઈપણ હિન્દુ ભાઈ અને બહેનો પર આવો કોઈપણ પ્રકારનો અત્યાચાર થાય તે ચલણ લઈ લેવામાં આવશે નહીં અને આ જે આરોપીઓ છે એમને ફાસ્ટે કોર્ટમાં સ્પેશિયલ કેસ ચાલે અને જલ્દીથી જલ્દી એમને ફાંસીની સજા થાય તે માટે સરકાર દ્વારા અમે વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળની ટીમ અને સમાજ હિન્દુ સમાજ દ્વારા સરકારમાં રજૂઆત કરવામાં આવેલી છે. હું વિશ્વ હિન્દુ પરિષદ પ્રખંડ મેહુલસિંહ ઝાલા. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ પ્રાંતિજ પ્રખંડ દ્વારા આવેદનપત્ર નાયબ કલેક્ટર સાહેબને આપવામાં આવ્યું છે. ધંધુકાના વતની અને કિશન ભરવાડ કે જે હિન્દુ ધર્મ યોદ્ધા અને ગૌરક્ષક એમની વિધર્મીઓ દ્વારા નિર્મમ હત્યા કરવામાં આવી છે, એમને કડકમાં કડક સજા થાય એના માટે સરકારને રજૂઆત કરવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. અમે એવું ઈચ્છીએ છીએ કે આવું ફરીથી ક્યારેય કોઈ દુષ્કૃત્ય ન કરે એના માટેનું પ્રાવધાન સરકાર નક્કી કરે. જો આવું કરવામાં આવશે તો હિન્દુઓ આ બાબતને સાંખી લેશે નહીં અને પછી ભવિષ્ય